भीष्म बोरा मंत्री भावनगर जिला केमिस्ट एसोसिएशन। भीष्म भाई आज रोज भावनगर शहर जिला में रेमडेसिविर इंजेक्शन नी आटली अछत केम वर्ताई रही छे? रेमडेसिविर इंजेक्शन छेल्ला 3 दिवस थी भावनगर में खूब ओछा प्रमाण में आवी रह्या छे। ज्यां प्राइवेट पेशंटो जे एडमिट छे जे नर्सिंग होम में के कोविड हॉस्पिटलों में एने बहु ज ओछा प्रमाण में रेमडेसिविर इंजेक्शन नो जत्थो मळे छे। अने एनु कारण ई छे के आखा गुजरात में एटली रेमडेसिविर नी अछत छे, એના કારણે ભાવનગર જિલ્લાને ખૂબ ઓછા સ્ટોક એલોકેટ થાય છે એવું અમને કંપનીઓમાંથી જાણવા મળેલ છે। ભાવનગરમાં કેટલા ઇન્જેક્શનોની જરૂરિયાત હોય ને હાલ કેટલા ઇન્જેક્શનો હોય છે સ્ટોકમાં? ભાવનગરમાં અમારા અંદાજ પ્રમાણે પ્રાઇવેટ નર્સિંગ હોમ અને કોવિડ હોસ્પિટલોમાં આશરે રોજના 300 ઇન્જેક્શનની જરૂરિયાત હોઈ શકે છે, અને ભાવનગરની અંદર હાલમાં 100 થી 150 ઇન્જેક્શનો જ રોજ આવી રહ્યા છે। એટલે 100 થી 150 ઇન્જેક્શન રોજનો એ ગેપ પડે છે। આ સંદર્ભમાં અમે એવું માનીએ છીએ કે જો પ્રાઇવેટ પેશન્ટને એલોકેટ થાય ઇન્જેક્શન તો જ આપણે આ જથ્થાને પૂરો પાડવો હોય તો નવી સરકારી એજન્સીએ ભાવનગર માટે કંઈક કરવું જોઈએ એવું અમે પૂરો માનીએ છીએ। અચ્છા, સરકારી આપણે જે ભાવનગરની હોસ્પિટલ છે એમાં પૂરતા પ્રમાણમાં સ્ટોક છે આ ઇન્જેક્શનનો? સરકારી હોસ્પિટલોમાં આનો પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, પણ સરકારી હોસ્પિટલમાં માત્ર અને માત્ર એ જ લોકોને ઇન્જેક્શન મળી શકે કે જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ થયા હોય। માની લો કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જે લોકો એડમિટ નથી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે લોકો એડમિટ છે જેની પરિસ્થિતિ ખરાબ છે અને આ તાતી જરૂરિયાત છે આ ઇન્જેક્શનની, તો આના માટે શું કરી શકાય? હાલ પૂરતું ગયા સપ્ટેમ્બર ઓગસ્ટમાં જ્યારે પીક આવી હતી આપણા ભાવનગરમાં ત્યારે એ વ્યવસ્થા અહીંયાથી થઈ હતી કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે એડમિટ હોય એને ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ઇન્જેક્શનો રોજે રોજના ડોઝ મુજબ અપાતા હતા, પણ હાલમાં આ પરિસ્થિતિમાં અત્યારે એ વ્યવસ્થા નથી જેથી અત્યારે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલમાં જે દર્દીઓ એડમિટ થયા છે એની પરિસ્થિતિ અત્યંત કફોડી થઈ રહી છે। ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના આપ એક જવાબદાર વ્યક્તિ છો, તો શું કહેશો અત્યારે ભાવનગર પાસે જે કેમિસ્ટમાં જેટલા મેડિકલો છે એમાં આ જથ્થો કેટલો હોઈ શકે? અત્યારે ભાવનગરના અને ભાવનગર સિટીના કે જિલ્લાના કોઈ પણ કેમિસ્ટ પાસે રેમડેસિવિરનો એક પણ ઇન્જેક્શનનો જથ્થો નથી। કોવિડ હોસ્પિટલોમાં પણ પ્રાઇવેટ જે કોવિડ હોસ્પિટલ છે એની પાસે પણ અત્યારે હાલ પૂરતો કોઈ ઇન્જેક્શનનો જથ્થો નથી। એટલે અત્યારે માત્ર અને માત્ર ગવર્મેન્ટ હોસ્પિટલ સિવાય રેમડેસિવિર ઇન્જેક્શન કોઈ પાસે છે નહીં। તો આપ પ્રયત્ન કેમ નથી કરતા અને કેમ મંગાવતા નથી? અમારો પૂરતો પ્રયત્ન છે કે અમે જલ્દીથી જલ્દી, આની પહેલા સોમવારની જ એક વાત કરું કે સોમવારે અમે અમારી પર્સનલ કાર મોકલી અને ઝાયડસ કેડિલામાંથી અમે ઇન્જેક્શનો ભાવનગરમાં લાવ્યા હતા। મંગળવારે પણ સિપલામાંથી અમે ગાડી મોકલી અને ઇન્જેક્શનો લાવ્યા હતા, પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે કંપનીમાં તે કોઈ ઇન્જેક્શનો નથી કે કંપની ભાવનગરને એલોકેશન નથી આપતું, ભાવનગરના કોઈ સ્ટોકિસ્ટના બિલ નથી બન્યા છેલ્લા 2 દિવસથી, એટલે આજે અહીંયા બહુ ભયંકર પરિસ્થિતિનો સામનો ભાવનગર કરે છે। થોડા દિવસ પહેલા સરકારી એક પ્રેસ નોટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્જેક્શનનો પૂરતો જથ્થો છે, તો શું કહેશો આપ? ના, એ એ વાત અમે તો નથી માનતા કે એ અહીંયા ભાવનગરને પૂરો જથ્થો જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે મળ્યો હોય। પ્રાઇવેટ હોસ્પિટલોને પણ આ જ ઇસ્યુ આવે છે કે એને જે ડિમાન્ડ કરી છે એનાથી એને હાફ જથ્થો જ મળી રહ્યો છે। બીજું એ કહેવાનું છે કે આ ઇન્જેક્શન જે છે એમના ભાવમાં ઘણો બધો ઘણી કઈ જગ્યાએ ડિફરન્સ આવી રહ્યો છે, શું કહેશો? એ અમે આજથી 10 દિવસ પહેલા આરોગ્યમાં સિના સાહેબ સાથેની એક મિટિંગ કરી હતી જેમાં કોવિડ હોસ્પિટલોના સંચાલકો પણ હતા, ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસિએશન પણ હતા અને અમારા ડ્રગ ઇન્સ્પેક્ટર સાહેબ પણ હતા, અને ત્યાં સર્વાનુમતે એવું અમે નિર્ણય લીધો હતો કે જેનો 4500 થી 5400 સુધીનો જે ઇન્જેક્શનનો ભાવ છે એ ઇન્જેક્શનો આપણે લોકો એક સેવાના ભાગ રૂપે 1680 રૂપિયામાં ભાવનગરની જનતાને આપવાનો છે, અને અમે આજની તારીખે તે એ MRPથી કોઈ જો લેતા હોય તો એ ગેરમાન્ય છે। 1680 રૂપિયામાં જ એ ઇન્જેક્શનો દરેક લોકોને અવેલેબલ થશે। શું કહેશો કે આ ઇન્જેક્શનોનો
કોઈ માની લો કે ઇન્ડસ્ટ્રીલી હોય કે કોઈ મોટા માણસો હોય કે પૈસાદાર લોકો હોય એમને આનો જથ્થો પહેલેથી પોતાના માટે લઈ લીધો હોય કે શું લાગે છે એવું? ના, એવું તો કોઈ શક્યતા નથી. કેમ કે છેલ્લા 8 દિવસથી એવી વ્યવસ્થા હતી કે એક પ્રિસ્ક્રિપ્શન ઉપર 2 ઇન્જેક્શનથી વધારે આપવામાં આવતા નહોતા. એટલે એવું તો ન બની શકે કે કોઈએ આનો જથ્થો કરી રાખ્યો હોય અને પછી બ્લેક કરતા હોય એવું. તો છેલ્લે શું કહેશો આ ઇન્જેક્શન માટે થઈને હવે શું સંદેશો છે? બસ અમારી તો એક જ પ્રાર્થના છે કે જે મુરબ્બીઓ છે ભાવનગરના, કે જે સરકારી અધિકારીઓ છે, કે જે આપણા ધારાસભ્ય સાંસદ સભ્ય શ્રીઓ છે, એ પ્રાઇવેટ કંપનીઓમાં ભાવનગરને વધુમાં વધુ એલોકેશન થાય એવા પ્રયત્ન કરે અને ભાવનગરની જનતાને આનો જથ્થો સંપૂર્ણ રીતે મળી શકે એવી જ અમારી તો એક પ્રાર્થના છે, વિનંતી છે.